કે આ જીપીપી જે છે એ બીજેપીને જીતાવવા માટેનું એક ફેક્ટર હતું અને જે પ્રકારે ફરીથી જાગૃતિ પંડ્યા કેશુભાઈ ગોરધન ઝડફિયા ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે પરંતુ તમે સામેલ નથી થયા માટે આ સવાલ મને લાગે છે કે તમે ખરેખર જવાબ આપશો કે એ કોઈ એજન્ડા બેઝ હતું તમને શું લાગે છે કારણ કે તમે તો પાર્ટીની સાથે તમારા સાથી મિત્રો જ એમાં હતા અને ફરીથી ભાજપમાં સામેલ થયા મારે યાદવસ્થળી બાજુ જવું નથી અને એ યાદવસ્થળી એ જમાનાની મદિરામાં મસ્ત હતી આજે સત્તાની મસ્ત યાદવસ્થળી હિન્દુ મુસલમાન કરાવે નરેન્દ્ર મોદીને છોડી દીધા અચાનક જેને આપણે તમે જેમ કહો છો એ જ પ્રકારે કહું કે ડિટેચ થયા અચાનક અને ડિટેચ થવા પાછળનું મુખ્ય કારણ શું અને બંધારણની 80-83 બંધારણના ખિસ્સામાં સોગન લઈ બંધારણના નામે અને પછી જે થવાનું હોય તે થાય આ બેફિકરાઈ એ બંને વચ્ચેનો ભેદ પણ એક જવાબ જો તમે આપી શકો તો કે અણગમાની શરૂઆત ક્યાંથી તમે સંખ્યાબંધ જોવા જાઓ તો આ ઇન્વેસ્ટિગેશનની એક ખૂબી છે પછી એ લાંબા પ્રકરણ હોય કે દેત્રોજા પ્રકરણ હોય કે આ 3 કલેક્ટરોના પ્રકરણ પણ જ્યારે સત્તા ઉપર બેઠેલો મુખ્યમંત્રી એમ કે મારી સરકાર કરપ્ટ છે ને આ વિભાગ કરપ્ટ પેલો વિભાગ કરપ્ટ That was an official statement of BJP. Between the lines, it indicates very much. नमस्कार, हूँ छूं आपनी साथे तुषार बसिया नवजीवन न्यूज में आपनु स्वागत है। आज आपणे मळवा जई रह्या छीए गुजरातना पूर्व मुख्यमंत्री सुरेश मेहता ने। सुरेश मेहता एक एवुं नाम के जेओ एक वर्ष जेटलो समय आ राज्य पर शासन करी चूक्या छे परंतु ते जे पार्टीमांथी शासन करता हता भारतीय जनता पार्टी ए आजे पण आ राज्यनी सत्ता पर है हवे तो देशनी पण सत्तानी बागडोर तेमना हाथमां छे परंतु सुरेश मेहताए जे सरकार चलावी भारतीय जनता पार्टीना धारासभ्य रहीने अने मुख्यमंत्री रहीने अने हालमां जे सरकार चाली रही छे तेना कारणे तेमने क्यांक ने क्यांक एवुं लागी रह्युं छे के हवे राज्यने अने देशने बचाववा माटे बहार आववुं पड़शे।